લોકોને પોતાના જ ઘરમાં જવા માટે થઈ રહી છે પરેશાની. છેલ્લા ઘણા સમયથી પાણીની પણ સમસ્યાનો કરી રહ્યા છે સામનો. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે વિકાસીય કાર્યોને લઈને રોડનું ખોદકામ થઈ રહ્યું છે, જેને લઈને સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિક લોકોના ઘર પાસેના આંગણમાં જ ખોદકામ કરેલ હોવાથી લોકોને આવવા જવામાં ખૂબ જ પરેશાની થાય છે. રોડની સાઈડ પર પણ પગ મૂકવા સાઈડ ખસી જવાથી ખાડામાં પડી જવાય તેવી હાલત જોવા મળી રહી છે, જેને લીધે લોકોને અવર જવર કરવામાં પણ ભયનો સામનો કરવો પડી રહ્યો છે. ખોદકામ કરેલા ઘરના કિનારે 2-3 ઘર એવા પણ છે જેને ત્યાં થોડા દિવસ પહેલાં જ ડિલિવરી થઈ છે, જેને કારણે તેઓએ બાળકને લઈને હોસ્પિટલ જવામાં પણ તકલીફ પડી રહી છે. અમુક જગ્યાએ ઘરમાં જવા માટે પાટિયા રાખવામાં આવ્યા છે, તો અમુક જગ્યા પર ઘરમાં કેવી રીતે જવું તે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. ખોદકામને લીધે દીવમાં અનેક જગ્યાએ પાણીની કિલ્લત પણ જોવા મળી રહી છે. પાણીના ટાંકા આવે છે તો આ ખાડાઓના લીધે પાણી ભરવામાં પણ લોકો પરેશાન થઈ રહ્યા છે. સાથે પાણીના ટાંકાવાળાનું પણ દાદાગીરી જોવા મળી રહી છે. પ્રશાસન જ્યારે આટલો બધો વિકાસ કરી રહી છે તો તેમણે સ્થાનિક લોકો માટે પણ થોડું વિચારવું જોઈએ. છેલ્લા ઘણા વર્ષોથી લોકો રોડ રસ્તાને લઈને તો પરેશાન થઈ જ રહ્યા છે. રોડ રસ્તા પર ઉડતી ધૂળોને લીધે, રોડ પર ખાડા વગેરેને લીધે લોકો હવે ત્રાહિમામ પોકારી ગયા છે. પરંતુ હવે કામ ધીમી ગતિએ થવાથી લોકો ખૂબ જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. મોકલો ને બરોબર ને, પાઇપ હોય તો આપણે ખેંચી લઈએ ને એમાં પાણી ભરાય. Thank you.